नमस्कार विद्यार्थी मित्रों, आज अपने धोरण 12 अर्थशास्त्र विषय में आपू जो छेलू चेप्टर है 11 नूतन प्रश्नों भारतीय अर्थतंत्र नवा जे प्रश्नों एना तरफ आगळना पॉइंट में आप आग जाइए। ए पहेलाना वीडियो में आप स्थानांतरनो अर्थ तेमना कारणों प्रकारों विषे चर्चा करी। आज आप टॉपिक के पॉइंट है ये स्थानांतर मेटना कारणों जे कारणों 4 आपेला है। आगळना वीडियो में आपणे बे कारणों ने जोईला हता, आर्थिक कारण अने सामाजिक कारण। आर्थिक कारण में पेटा आपणे 6 कारणों जोया था। पेटा एनी अंदरना 6 कारणों के नौकरी अने धंधाना व्यवसाय माटे पण लोको स्थानांतर करे छे, बदलीना उद्देश माटे स्थानांतर थाय छे, कुदरती संपत्तिनुं ज्यां प्रमाण होय त्यां लोको पण स्थानांतर करे छे, અને શિક્ષણની વધુ સારી તકો ક્યાં મળે છે ત્યાં લોકોનું સ્થળાંતર હશે। ત્યાર પછી આરોગ્યની અતિ આધુનિક સેવાઓ મેળવવાના ઉદ્દેશથી પણ લોકો સ્થળાંતર કરે છે, અને આયોજિત સ્થળાંતર એવા આપણે 6 પોઈન્ટને જોયેલા હતા। અને ત્યાર પછી બીજો પ્રકાર છે એ છે સામાજિક કારણ, જેના આપણે 2 પ્રકારો જોયા હતા, એ હતા લગ્ન અને એવા રિવાજો કે જેમાંથી આપણે મુક્તિ મેળવી છે, તો એવા લોકો સ્થળાંતર। એવા આપણે 2 કારણો અને 2 કારણોના પેટા પોઈન્ટની ચર્ચા કરેલી। આજે આપણે બાકીના 2 પોઈન્ટની ચર્ચા કરીશું, જેમાંનો આપણું ત્રીજું કારણ છે રાજકીય કારણ। મિત્રો, સ્થળાંતર માટે રાજકીય પરિબળ પણ ખૂબ જ અસર કરે છે। એમાં પણ એવો વિસ્તાર કે જ્યાં યુદ્ધ કે અશાંતિ જેવી પરિસ્થિતિ હોય ત્યાં લોકો રહેવા માટેનું પસંદ કરતા નથી। આપણે જો ઉદાહરણ આપવું હોય તો કહી શકીએ કે કાશ્મીરનો આપણો કબજાગ્રસ્ત જે વિસ્તાર છે એ વિસ્તારમાં જનસંખ્યા ઓછી છે। કારણ તો કે એ પૂરું થાય એટલે સામે આપણા પડોશી દેશ પાકિસ્તાનની સરહદ શરૂ થાય છે, અને આ બાજુ આપણા ભારતના, એ બંને જે દેશો છે એની વચ્ચેના જે ગામો છે એ ગામોમાં જનસંખ્યા ઓછી, કે જે વિસ્તારોની અંદર ગમે ત્યારે ગોળીઓ, બંદૂકમાંથી ગોળીઓ પણ છૂટી શકે, તોપમારો પણ, રોકેટ લોન્ચરની પણ સામનો કરવાનો થાય, એટલે આવી અશાંત પરિસ્થિતિમાં લોકો રહેવા માટેનું પસંદ કરતા નથી। આપણે એક સિરિયાનું ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ કે જ્યારે સિરિયા ઉપર અમેરિકાએ યુદ્ધ કરેલું, એટલે ટૂંક સમય માટે જ્યારે બહુ વિસ્ફોટ અને જે મિસાઈલો છોડેલી, જેને પરિણામે જે કોઈ પણ સિરિયાના વ્યક્તિઓ હતા એ બાજુના ટર્કી વિસ્તાર છે, તુર્કી જેને આપણે કહીએ, ત્યાં ઘણા બધા લોકોનું સ્થળાંતર થયું। તો આ એવા પરિસ્થિતિમાં લોકો સ્થળાંતર કરે છે કે જે યુદ્ધને પસંદ કરતા નથી અને અશાંતિને પણ પસંદ કરતા નથી, એવા લોકો છે એ અહીંયા સ્થળાંતર કરે છે। ત્યાર પછી અમુક ઘર્ષણ નિવારવા માટે આને લગતું જ છે, અમુક એવા વિસ્તારો કે એ વિસ્તારોની અંદર હંમેશા કોઈ ને કોઈ જૂથો વચ્ચે ઘર્ષણો થતા હોય। હવે એ ઘર્ષણોનો સામનો કરવો નથી, અમુક એવા વિસ્તારો હોય જ, કોઈ પણ ગામની અંદર એવા અમુક વિસ્તારો હોય કે ત્યાં હંમેશા કોઈ ને કોઈ ઝઘડતા હોય, સામસામે 2 જૂથો છે એ ઝઘડતા હોય, તો આવી પરિસ્થિતિમાં એ વિસ્તારમાં અમુક એવા વ્યક્તિઓ હોય કે જે લોકો રહેવા માટેનું પસંદ કરતા નથી, તો એ લોકો ત્યાંથી સ્થળાંતર કરીને એવા શાંત વિસ્તારો કે જ્યાં ઘર્ષણ નથી થતું અને શાંતિ છે એવા વિસ્તારોમાં જવા માટેનું પસંદ કરશે। તો અહીંયા આ એના 2 પોઈન્ટ છે, રાજકીય 2 પોઈન્ટ, યુદ્ધ અને અશાંતિ નિવારવા, સોરી, અશાંતિ જેવી પરિસ્થિતિ હોય ત્યારે લોકો સ્થળાંતર કરે છે અને ઘર્ષણ નિવારવાના ઉદ્દેશથી। હવેનો આપણો જે પોઈન્ટ છે, છેલ્લો પોઈન્ટ છે, એ કુદરતી આફત। મિત્રો, હંમેશા એવા કોઈ પણ ભાગ કે સરહદ વિસ્તાર હોય કે જે ભૌગોલિક વાતાવરણ છે એ અચાનક કેવું સ્વરૂપ ધારણ કરે એની ખબર પડતી નથી, એનો ખ્યાલ હોતો નથી, તો એવા વિસ્તારોમાં કુદરતી આફત ગમે ત્યારે આવી શકે, તો એવા વિસ્તારોમાં લોકો વધારે પ્રમાણમાં રહેવાનું પસંદ કરતા નથી। જેમ કે જાપાનની અંદર સક્રિય જ્વાળામુખી કેટલા બધા છે, દિવસમાં કેટલી વાર એ જ્વાળામુખી પોતાનો લાવા છે એ બહાર ગામ સુધી આવી શકે એવી પરિસ્થિતિનું સર્જન કરે, સક્રિય થાય ત્યારે ગજબ રીતે થાય, તો ત્યારે માણસની માલહાનિ તો થાય જ પણ જાનહાનિ પણ થાય, એટલે આવી પરિસ્થિતિમાં એવા વિસ્તારોમાં રહેવા માટેનું છે એ લોકો છે ટાળે છે। અને
એમ પણ કહી શકે કે જ્યાં વારંવાર વાવાઝોડા થતા હોય, કુદરતી એવી આફત આવતી હોય, પૂરો વરસાદ ખૂબ જ પડે એવી જગ્યાએ પૂર પણ ખૂબ જ આવતા હોય, તો એવા વિસ્તારોની અંદર લોકો રહેવા માટેનું પસંદ કરતા નથી. એટલે એવા વિસ્તારમાં આવું થતું હોય તો લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જાય છે. અહીં આપણે જોઈએ છીએ ઘણી વખત કે એવા નીચાણવાળા વિસ્તાર હોય કે જ્યાં ચોમાસાની ઋતુ હોય અને વરસાદ ખૂબ જ પડતો હોય, ત્યારે આપણે ખ્યાલ આવે કે અહીંયા તો ખૂબ જ વરસાદ પડે છે અને ડેમ છે એ નાનો છે તો થોડાક સમયમાં એ ભરાઈ જાય અને એના અમુક પાટિયાઓ ખોલવા પડે, ત્યારે નજીકના જે વિસ્તારો ગામડાઓ છે એ ગામડાઓમાં પાણી છોડવાનું થાય ને તો ડેમ તૂટી જાય, એની ઉપર પ્રેશર આવે. એટલે તો આવું ન થાય માટે ગ્રામ્ય વિસ્તારની અમુક પ્રજાનો સામનો ન કરવો પડે એ માટે અમુક પ્રજા છે એવા દૂરના કે ઊંચાણવાળા વિસ્તારો તરફ જવા માટેનું પસંદ કરશે. તો અહીંયા આપણે આ સ્થળાંતરના એવા ચાર કારણોની આપણે ચર્ચા કરી છે. પહેલું આપણે આર્થિક કારણ જોયું, બીજું સામાજિક કારણ જોયું, ત્રીજું રાજકીય કારણ જોયું અને ચોથું જે છે એ કુદરતી આફત નિવારવા માટે. તો આ ચાર કારણો છે, એ ચાર કારણોને આપણે આ પોઈન્ટમાં જોયા છે. મિત્રો, આ જે પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન છે, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. તમને પૂછાશે કે સ્થળાંતરનો અર્થ એટલે શું અને તેમના કારણોને સવિસ્તૃત સમજાવો. તો ચારે ચાર કારણોને લખવાના થાય અને કોઈ પણ બે કારણો વિશે સમજાવો તો આપણે બે કારણોની સ્પષ્ટતા કરવાની થાય. પ્લસ આ પ્રશ્ન જો તમને કોઈ પણ એક કારણ, માની લો કે આર્થિક કારણ તમને પૂછે કે આર્થિક કારણ ત્રણ ગુણની અંદર ડી વિભાગમાં પૂછે, તો માત્ર ને માત્ર આપણે આ આર્થિક કારણની સ્પષ્ટતા કરવાની, એટલે માગ્યા મુજબ તમારે જવાબ લખવાના થાય. તો એ રીતે તમારે શાંતિથી પ્રશ્નને વાંચી અને લખશો, ખૂબ જ સહેલો છે એટલે તમને આવડી પણ જશે. ગયા વિડીયોની અંદર મેં તમને બે પોઈન્ટ હોમવર્કમાં દીધેલા હતા અને આજ હું તમને બાકીના બધા જ પ્રશ્ન પોઈન્ટ છે હોમવર્કમાં દઉં છું અને તમે તમારી નોટની અંદર ખૂબ જ સરસ મજાનો ચાર્ટ બનાવી અને આ પ્રશ્ન છે એ નોંધી લેશો પ્રસ્તાવના અને ઉત્સાહ સાથે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એમની અસરોને જોઈશું. ત્યાં સુધી